અંકલેશ્વરના પાર્થ પવારને ધરેરાજ જેવી સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની એક ગંભીર બીમારી છે, જેની વહારે અંકલેશ્વરની પદ્મ સિદ્ધા હોસ્પિટલ આવી છે. ઇન્જેક્શન સિવાયનો તમામ ખર્ચ આ હોસ્પિટલ ઉપડવાની તૈયારી દર્શાવતા પરિવારજનોએ પણ રાહત અનુભવી છે. અંકલેશ્વરમાં રહેતો 3 વર્ષીય માસૂમ પાર્થ પવાર હજી તો પગરવ પાડતા શીખે એ પહેલા જ ગંભીર બીમારીમાં સપડાઈ ગયો, જેમાંથી ઉગારવા તેના માતા પિતા તમામ પ્રયત્ન કરી રહ્યા છે. હસ્તાખેલતા પરિવારમાં ખુશીઓની શરૂઆત થઈ. લગ્ન બાદ તેમના ઘરે પારણું બંધાયું અને ઘરમાં કુળદીપકનું અવતરણ પણ થયું. જોકે તેમને ક્યાં ખબર હતી કે પાર્થ માટે જીવનનું અસ્તિત્વ ટકાવવું મહાભારતના યુદ્ધ સમાન બનશે. પાર્થની ચકાસણી બાદ માલુમ પડ્યું કે ધરેરાજ જેવી સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી તેને પણ છે. હાલ તો તેને સારવાર હેઠળ હિન્દુજા હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. તેની ઉંમર માત્ર 3 મહિના છે અને આ ગંભીર બીમારીમાં સપડાઈ ગયો છે. તેનો જીવ બચાવવા પરિવારજનોએ 16 કરોડના ઇન્જેક્શનની જરૂર છે. પરિવારજનો સહાય માટે પુકાર લગાવી રહ્યા છે ત્યારે તેમના પરિવારની બહાર અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલા પદ્મ સિદ્ધા હોસ્પિટલ આવી ગઈ છે. પાર્થના ઇન્જેક્શન સિવાયનો તમામ ખર્ચ ઉઠાવવાનું હોસ્પિટલ દ્વારા નક્કી કરાયું છે. મારું નામ કિરણ પવાર છે. હું એકચ્યુઅલી અંકલેશ્વરમાં પ્રમુખ પાર્કમાં રહું છું. મારા છોકરાને, મારા ભાઈના છોકરાને એક રેયર ડિસીઝ છે જેને કહેવાય SMA1, જે અત્યારે આપણા ધૈર્યરાજને તમે જોયું જ હશે, ધૈર્યરાજને થયો હતો. એની માટે જે રીતે ક્રાઉડ ફંડિંગ જમા કરાવીને એ લોકોએ, બધા લોકોએ આપણે સપોર્ટ કરેલો છે, એવો જ મારા છોકરા માટે બી તમે સપોર્ટ કરો. અત્યારે મારે બી 16 કરોડના ઇન્જેક્શનની અત્યારે અમે એની માટે ક્રાઉડ ફંડિંગ તો રેસ કરાવી દીધી છે. જેટલું બને, જેટલું થાય એટલું તમે તમારા રીતે એપ્રોચ કરીને ડોનેટ કરો, એટલી સહાયતા તમારી થશે. જેમ આપણે જાણીએ છીએ કે પાર્થ નામના બાળકને SMA type 1ની બીમારી ડાયગ્નોસ થઈ છે અમારા ડૉક્ટર સુહાસ સરથી, અને એમને અમને એપ્રોચ કર્યો કે ભાઈ મેડમ, આપણે આપણાથી બનતી મદદ કરવી જોઈએ, કારણ કે આના જે એન્ટીબોડીઝ છે એનું ઇન્જેક્શનની જ કિંમત 16 કરોડ છે. તો મીનવાઇલ જ્યારે આ બીમારીમાં શરીરના સ્નાયુઓ સાવ ઢીલા થતા જાય, તો ધીરે ધીરે જેમ ફેફસાના સ્નાયુઓ સુધી પહોંચે ને એ ઢીલા થઈ જાય, તો એ મીનવાઇલ જ્યાં સુધી એન્ટીબોડીઝના ઇન્જેક્શન મળે ત્યાં સુધી એને ICUની દવાઓનું, ડૉક્ટરની કન્સલ્ટેશનનું, નર્સિંગનો જે બી ખર્ચ થશે અથવા જે બી ટ્રીટમેન્ટ છે એ તમામ અમારા પદ્મ સિદ્ધા હોસ્પિટલ તરફથી પાર્થને તદ્દન મફત કરવામાં આવશે. અને અમે બધાને જ કહીએ છીએ કે એના માટે આગળ આવીએ, કારણ કે આ એક એવી બીમારી છે કે જે હજુ કદાચ થોડા લોકોમાં ખબર પડી છે, પણ આના માટે એક સારું આપણે આગળ આવી અને મદદ કરીએ. કારણ કે કોઈ મા બાપ એવું ના કહે કે મારા બાળકને મરવા દો. આપણે એવું વિચારીએ કે એક બાળક માટે આટલા બધા પૈસા શા માટે, એમ પણ આપણે કહી શકીએ છીએ આપણા બાળકને કે મરવા દઈએ. તો હું તમામને અપીલ કરું છું કે આપણે આગળ આવીએ અને પ્રાર્થના વહારે આવી, અને અમારાથી બી બનતું અમે બધું જ કરશું અને તમે બી આગળ આવી એને મદદ કરશો.